કેટલાક કહે છે કે તમે શું શા માટે કરો છો તેની જ જ ખબર ન હોય તે સાચી જિંદગી છે જીવન એટલે ડોન્ટ બોધર જસ્ટ એન્જોય ની થિયરીને જીવી જવી પણ ખરેખર આપણું આવું છે ખરું આપણને કદી ક્યાં ખબર હોય છે કે આ બધું શા માટે કરીએ છીએ બોલો ગુડ ફ્રાઈડે પતેતી બકરી ઈદની રજા ભોગવી લેનારને આ શબ્દો કે તેના હાર્દની કેટલી ખબર હોય છે તહેવાર કોઈકનો ને રજા આપણને બોલો આપણે ડિસેમ્બરની છેલ્લી રાત્રે શા માટે જાગીને રસ્તા બ્લોક કરીએ છીએ ધૂળેટીએ રંગમાં આળોટવાનું મહાત્મ શું છે આખલા સામે લાલ કપડું ફરકાવી એને ભૂરાટો કરી શા માટે દોડાવીએ છીએ અરે જવા દો એ બધા ખાસ ઉત્સવોની વાત કહો જોઈએ મે મહિનામાં જ વેકેશન શા માટે રવિવારે જ રજા શા માટે મધ્યાહને ભોજન શા માટે ઉઠ્યા પછી ચા શા માટે પીવાની અરે સવાર પડે ને જાગવાનું ને રાત પડે પથારીમાં ઢબુરાઈ કેમ જવાનું બોલો છે આ બધું કરવા પાછળના મૂળ કારણની આપણને ખબર છતાં આપણે ટેસ્ટી કરે જઈએ છીએ જેની ખબર નથી તે કર્યા કરવું તે વર્ષભરનું આખું વર્ષ એપ્રિલ ફૂલ બન્યા કરતું હોય તો પછી પહેલી એપ્રિલે જ શા માટે એપ્રિલ ફૂલ યર ફૂલ બનીએ છીએ ને પાછા રાજી રાજી થઈએ છીએ આજ તો આનંદ છે જિંદગીનો એપ્રિલ ફૂલ બનાવવાની તીખળ નાનપણથી સાથ આપે છે ક્યારેય સમજાતું ન હતું કે કેમ મૂર્ખ બન્યા અને આજે વાહન પ્રસ્થે પણ ક્યાં સમજાય છે કે આપણને મૂર્ખ બનવાની મજા કેમ આવે છે ત્યારે તો મજા આવતી અકારણ ભૂઠા પડવાની હવે તો સહકારણ શરમાવાનું હોય તોય ભૂઠા નથી પડતા નિર્દોષ બાળક આજના નિમ્બર નેતા જેવો બની ગયેલ છે હવે કાંઈ એપ્રિલની પહેલી તારીખે જ મૂર્ખ નથી બનાતું હવે તો પડે પણ કોઈને કોઈ આપણને વ્યવસ્થિત ગોઠવીને મૂર્ખ બનાવ્યા જ કરે છે આપણા સંતાનોથી લઈને આપણા રાજનેતાઓ સુધીના સૌ એક આ બીજી રીતે આપણને વગર એપ્રિલે ફૂલ બનાવ્યા જ કરે છે ફેક ન્યૂઝ નામનું ઘટકડું તો એવું વિકાસ પામ્યું છે કે એવડું એ એકલું આખું વર્ષ દેશને એપ્રિલ ફૂલ બનાવ્યા જ કરે બનાવ્યા જ કરે હવે તો સાચું શું તે જાણવા માટે એકવાર તો ફૂલ બનવું જ પડે છે અને હા આ કંઈ બનવે નથી આપણે વેરની વસુલાત કરવામાં પાછળ રહીએ એવા નથી આપણને પાક્કી ખાતરી હોય કે આ ગપગોળો છે તો એને સતત ફોરવર્ડ 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 કરતા જ રહીએ છીએ અમારા રાજકોટમાં રોજ બનતી એક સામાજિક પ્રવૃત્તિ જાણો છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષોથી રાજકોટમાં પાણીની ગોઠવેલી તંગી છે નવું રાજકોટ તળના પાણીના ટેકે જીવે છે ને જૂનું રાજકોટ રોજના વીસ પચીસ મિનિટના નિયમિત રીતે અનિયમિત વોટર સપ્લાય પર નભે છે આમ છતાં લગભગ દરેક ઘરનું ફળિયું રોજ પાણીનો ધોધ વહેતો મૂકીને ધોવાનો રિવાજ છે પોતાનું ફળિયું ધોવાનું ને પડોશનું આંગળું બગાડવાનું ખબર છે કે પાણીની કારમી અછત છે છતાં આમ બિંદાસ પાણી ઢોળ્યા કરવું એ રોજ એપ્રિલ ફૂલ બનવાની ઘટના નથી શું અમારા એક ડાયલોગ મિત્ર છે દિનેશ કાનાણી એમણે ડાયલોગ નામનું અનિયત કાલીન પાડ્યું એના મુખપૃષ્ઠ ઉપર ઊંધી છત્રી દોરેલો કાવ્ય સંગ્રહ મોકલ્યો અને તેનું શીર્ષક આપ્યું વરસાદ એમાં વરસાદની એક બે નહીં એકસો ને એકોતેર કવિતાઓ કેટલાય કવિ મિત્રો કવિતાઓનો વરસાદ મોકલે પણ દિનેશ કાનાણીએ તો વરસાદની કવિતાઓ મોકલી એમણે કબૂલ્યું છે કે કોઈ અલૌકિક ઘટનાના ભાગરૂપે સળંગ ચોત્રીસ દિવસ સુધી એકસો ને એસી વરસાદી કાવ્યો અવતર્યા છે એમાંથી એમણે એકસો ઇકોતેર પસંદ કરી વરસાદ નામનો સંગ્રહ કર્યો ને પાછો મને મોકલ્યો એટલે મને ઢાઢકવાળી કે સાચો વરસાદ તો એ ફૂડલ ફૂલ બનાવવામાં પાવરધો થઈ ગયો છે ત્યારે આ વરસાદી કવિતાઓથી ભીંજાઈશું ને આખું વર્ષ ખીલી જશું મીડિયાના મહારથી અનુભવ સિદ્ધ જુનાગઢ સદગૃહસ્થ શ્રી ધીરેન અવાસ્યાએ એક સરસ સૂચન લખી મોકલ્યું એમણે કહ્યું એપ્રિલ ફૂલનો ટ્રેન્ડ બદલીએ તો આપણે સૌ પહેલી એપ્રિલે એ કે છોડ વાવીએ તો ભાવિ પેઢી માટે વસંત ખીલે અને એપ્રિલ એફ ડબલ ઓએલ નહીં પણ આખું વર્ષ એપ્રિલથી કુલ બની જવાય ધીરેનભાઈનું સૂચન અને કવિ દિનેશ કાનાણીની વરસાદી કવિતાઓ આપણા એપ્રિલોને યુ ડબલ એલ કરી દેશે એ નક્કી કારણ કવિ માર્મિક વાત કહે છે જિંદગીને उभी करने वरसाद पड़े सानार ढूढ़ता है, तू ही है तो किसका सहारा कहाँ है तू किसका सहारा